નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. એક તરફ દિવાળીના તહેવારોની ઉજવણી થઈ રહી છે ત્યારે દરેક લોકો પોતાના સગા સંબંધીને ત્યાં અથવા તો પોતાના વતનમાં કે તેમના ગામમાં તહેવારની ઉજવણી કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે એવા સમયે મધ્યપ્રદેશના રીવામાં કેટલાક લોકો પણ તેમના વતન જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. મધ્યપ્રદેશના રીવામાં આજે સવારે ગમતવાર અકસ્માતની ઘટના બની છે, જેમાં એક વિશાળ ટ્રોલી અને બસનો અકસ્માત થયો છે. તેમાં 15 લોકોના ઘટનાસ્થળે મોત થયા છે, જ્યારે આ ઘટનામાં 40થી પણ વધારે લોકો ઘવાયા છે. હાલ પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ઓછી લાઇટ અને હાઈ સ્પીડના કારણે ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું હતું, જેને કારણે અકસ્માત થયો છે. હાલ પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે બસમાં મોટાભાગે મજૂરો હતા, જે દિવાળી મનાવવા માટે પોતાના ઘરે જઈ રહ્યા હતા. મધ્યપ્રદેશ સરકારે પણ આ ઘટનામાં દુઃખ વ્યક્ત કર્યું છે અને તેમને મૃતકોના પરિવારને 2 લાખ અને ઘાયલોના પરિવારને 50,000ની સહાય આપવાનું નક્કી કર્યું છે. તો મિત્રો, આવી રીતે દિવાળીના તહેવાર વચ્ચે દુઃખદ ઘટના સામે આવી છે. તો બસ મિત્રો, મારા વિડીયો માટે આટલું જ.